जेतपुर में प्रदूषण प्रश्न दिवसे ने दिवसे विकट बनतो जई रह्यो छे। भादर नदी बाद हवे ग्राम्य पंथक में पण प्रदूषित पानी पहोंचता खेडूतो लाचार बन्या छे। जगतना तात प्रदूषण पानी थी मोटू नुकसान थई रह्यु छे। त्यारे जेतपुर मामलतदार कचेरी योजायेला स्वागत फरियाद निवारण कार्यक्रम में प्रदूषण मुद्दे कोई पण फरियाद नुं निवारण न आवतुं होवानी राव थई रही छे। तो खेडूतो द्वारा प्रदूषण बोर्ड में पण अनेक अरजीओ करवामां आवी छे, छतां प्रदूषण बोर्ड आंख आड़ा कान करी रह्यु होय तेम लागी रह्यु छे। जेतलसर गामना खेडूतोनी परिस्थिति कपरी बनी छे, कारण के जेतलसरना सीम विस्तारमां आवेला साडीना कारखानानुं प्रदूषित पाणी हवे खेतरोना पाणीना बोर अने कूवा सुधी पहोंच्युं छे, जेना कारणे खेडूतो पोताना पाकमां पण कूवा अने बोरनुं पाणी पीवडावी शके तेम नथी। कारण के प्रदूषण माफियाओना પાપે ખેડૂતોના કૂવામાં પણ હવે કલરવાળું પ્રદૂષિત પાણી ભળી ગયું છે, જે હવે ખેતીમાં પણ ઉપયોગ થઈ શકે તેમ નથી, જેના કારણે પાણી હોવા છતાં ખેતીમાં પાણીનો ઉપયોગ કરી શકતા નથી અને ખેડૂત લાચાર બન્યો છે। અમારી બાજુમાં વેસ્ટર્ન ઓવરસીઝ નામનું કારખાનું આવેલું છે અને કારખાનામાંથી કલરવાળું એસિડવાળું અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે અને એટલી દુર્ગંધ મળે છે અને પીવા લાયક પણ રહ્યું નથી। બોરની કૂવામાં બધે આજુબાજુ તરમાં પણ ઉતરી ગયું, હજારો વીઘા જમીનમાં, અને જમીન બંજર થતી જાય છે કાયમી કાયમી। પછી પ્રદૂષણ સાહેબને મંજૂર આપેલી અરજી અને ક્લોઝર હતું, પણ છતાં એ લોકો કારખાનું ચલાવતા હતા અને પાછી એને મંજૂરી લીધેલ છે અને કારખાનું હકાવે છે। પ્રદૂષણ એ જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારો માટેનો સૌથી મોટો પ્રશ્ન બનતો જઈ રહ્યો છે। ભાદર નદી બાદ હવે પ્રદૂષણ માફિયાઓનું પાપ ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યું છે। આવનારા દિવસોમાં જેતલસર વિસ્તારમાં ચાલતા કારખાનાઓ સામે તંત્ર હવે આંખ ખોલી પગલાં લે તે પણ જરૂરી બન્યું છે। માત્ર આવા કાર્યક્રમો યોજી સમય બગાડવાને બદલે સ્થળ પર જઈ કાર્યવાહી થાય તેવી ખેડૂતો દ્વારા માંગ થઈ રહી છે। મારી વાડીમાં બાજુમાં કારખાનું બનાવેલ છે, એક ભાઈ જંક્શનના છે, ઠુમર છે, સંજયભાઈ ચિમનભાઈ ઠુમર, સાડી ઉદ્યોગ, પ્રિન્ટિંગ, પ્રોસેસ હાઉસ, બધા બધી જાતના પ્રોસિજર અનલીગલી અહીંયા આકવે છે અને પાણી કાઢે છે, બોરમાં આવે છે, અમારી વાડીમાં આવે છે। અમારે અત્યારે તો વરસાદ થયો હોય એટલે પાણી છે, વરસાદથી મોલ એટલે પીગો છે, પણ પાણી પાવાનું થાય તો શું કરવાનું? એસિડ જેવું પાણી ડાયરેક્ટ આવે છે, અમારા પશુ કે ઢોરને પાણી પીવા લાયક નથી, જો એ પીએ તો મરી જાય છે। આ પાણી અહીંયા આગળ અત્યારે ભર્યું, એ ગામમાંથી નર્મદાનું પાણી પીવા માટે ભરી આવી છીએ, એ કોઈ પણ હોય કેટલી વાર રજૂઆત કરી પણ આનો કાંઈ અંજામ આવતો નથી। આ વારંવાર આવે સાહેબ, નમૂના લઈ જાય, ત્યાં જઈને કારખાને ઓફિસે થઈને પાછા વૈયા જાય, આનું કાંઈ જજમેન્ટ આવતો નથી, આ બંધ થવું જોઈએ, આ પાણી આટલા વિસ્તારના હો ખેડૂને નુકસાની છે। જેતપુર મામલતદાર કચેરીએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જેતપુર તાલુકાના જેતલસર ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જેતલસર સીમ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન ઓવરસીઝ પ્રોસેસ દ્વારા આજુબાજુના ખેતરોમાં પ્રોસેસનું પાણી છોડવામાં આવતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। જેતલસર જંકશનની અંદર એક કારખાનું આવેલું છે સાડીનું, એના જે પ્રદૂષિત પાણી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છે એ જમીનની અંદર એવી રીતે છોડવામાં આવે છે કે જેને લીધે હજારો એકર જમીન આ બંજર બનતી જાય છે, ખેડૂતો પાયમાલ થતા જાય છે, ખેતીમાં એની ઉપજ થતી નથી, પીવાલાયક પાણી નથી રહ્યું। પીવાલાયક પાણી તો ઠીક, ઢોર પણ આ પાણી પીએ તો એમને અનેક પ્રકારના રોગો થાય છે અને મરી જાય છે, તો આ એની વહેલીમાં વહેલી તકે આ પાણી બંધ કરવામાં આવે એ માટે આ તમામ ખેડૂતોએ મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને અનુસંધાને આજે અમને સાંભળવા અહીંયા બોલાવવામાં આવ્યા છે। તે બાબતે જેતલસર ગામના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈના રોજગાર ધંધા સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ આ કારખાનાના માલિક દ્વારા જેતપુર ડાંગ એસોસિએશનમાં જોડાઈ જવું જોઈએ અને આ પાણી જે નીકળે છે તેના ફિલ્ટર પ્લાન્ટમાં મોકલવું જોઈએ, જેને લઈને અમારા ખેડૂતોની જમીનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। જેતપુર મામલતદાર દ્વારા આ બાબતે જીપીસીબીના અધિકારીઓને તાર્કિદે સૂચના આપવામાં આવી। તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં જેતલસર જંકશનના 51 જેટલા અરજદારશ્રીઓ દ્વારા કારખાના દ્વારા ખરાબ પાણી બોર મારફત છોડવામાં આવતો હોવાની રજૂઆત અન્વયે આજે ચર્ચા વિચારણાના અંતે જીપીસીબીના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે કાર્યવાહી માટે।
आज कुल एम के शहरी विस्तार ना चार अने ग्राम्य विस्तार ना त्रण अरजदारों था। आ सीवाय एम के ग्राम्य विस्तार ना जेतलसर जंक्शन गामना 51 अरजदारों द्वारा रजूआत करवामां आवेल हती। છેલ્લા ઘણા સમયથી આ પ્રદૂષણ માફિયા પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, છતાં કોઈ રોકવાનું કોઈ છે નહીં। હમણાં થોડા દિવસ પહેલાં હજી આપણે કેરાલીથી આનો જે પ્રદૂષણ થતો ટ્રક લાઈવ પકડેલો, પણ હજી આજ દિન સુધી એની ઉપર પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। અત્યારે જે ખેડૂતોના કૂવા છે, આ જે જેતલસર ગામ છે, અહીંયા સાંકડી છે, મંડલીપુર છે, આવા ચાર પાંચ ગામની અંદર એક જ બે ત્રણ કારખાના છે, દાળમાં પાણી ઉતારે છે અને એ પાણી તમામ કૂવા અને દાળમાં લાગી ગયું છે। ખેડૂતને અત્યારે પોતાને મોલને પાણી પાવું છે, કૂવોમાં પાણી પણ છે, પણ એ પાય નથી શકતા કારણ કે આનું પાણી કૂવોમાં દાળમાં લાગી ગયું છે। તો હવે ખેડૂતને પાણી પાવું હોય તો કેવી રીતે પિયત કરી શકે, એટલા માટેનો મોટો પ્રશ્ન છે। એટલે સરકારને અને જીપીસીપીને હવે છેલ્લી વખત અમે ચેતવણી આપી છે કે તમે સુધરી જાઓ, જો નહીં સુધરે તો આગળના દિવસોમાં આ બધા ગામના લોકોને ભેગા કરી, જે જેતપુર તાલુકાના જે લોકોને ગામમાં પાણી લાગે છે કલવરું, બધાને ભેગા કરી અને મોટું એક આંદોલન કરવામાં આવશે અને છેલ્લે એવી ભાદર યાત્રા પણ કાઢવામાં આવશે, જ્યાં જ્યાં પાણીનો પ્રશ્ન ઉદભવ્યો છે બધા પ્રશ્ન સોલ્વ કરવા માટે એક ભાદર યાત્રા પણ કાઢવામાં આવશે। એટલે આ છેલ્લી ચેતવણી છે જીપીસીપી બોર્ડને કે તમે તાત્કાલિક ધોરણે આનું નિવારણ કરો, નહીંતર આ જેતપુર તાલુકો આખા આખા ખેડૂતો બધા જે વાડીઓની અંદર પાણી છે બધા પાણી આવા થઈ જવાના છે અને છેલ્લે બધાને એનો ભોગ બનવો પણ છે। હરેશ બાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।